भचाऊ तालुकाना बानियारी गामे समस्त बानियारी ग्रामजनों द्वारा पितृओना मोक्षार्थे श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञनुं आयोजन करवामां आव्युं। सरस मजानुं श्रीमद भागवत सप्ताहनुं आयोजन थयुं छे। ग्रामजनोए साथे मळीने समस्त गामना पितृना उद्धार अर्थे आ गामनी अंदर सूक्ष्मथी सूक्ष्म जीवोथी मांडी अने कुळना पितृओनो मोक्ष थाय एटला माटे ग्राम लोकोए साथे मळीने सरस मजानुं आयोजन कर्युं छे। અને ઘરો ઘરથી લોકો, કોઈ અંજાર રહે, કોઈ ગાંધીધામ રહે, કોઈ આદિપુર રહે, પણ આજ પોતાના ગામને યાદ કરી બધાએ પોતાના કામકાજ વેપાર ધંધો મૂકી મૂકીને પોતાના ગામમાં ભેગા થયા છે પોતાના વડવાઓને યાદ કરવા માટે। તો સરસ મજાનું સમૂહ આયોજન જ્યારે બાનિયારી ગામની અંદર ભાગવત કથાનું થયું છે પિતૃઓના મોક્ષાર્થે, જેમાં અમારા સહયોગી એવા આલાભાઈ અને યજમાન પરિવારના ઘણા બધા વ્યક્તિઓએ તનતોડ મહેનત કરી છેલ્લા 3-4 વર્ષથી જેમનું સ્વપ્ન હતું કે ગામની અંદર ભાગવત કથા કરવી, એ આજે સ્વપ્ન સાકાર થયું દેખાયું છે। લોકોએ તન મન ધનથી આ સહયોગ પોતાની અંદર રહેલી ઉર્જાઓને ભગવાન પ્રત્યે સમર્પિત કરવા માટે અહીંયા બધા ભેગા થયા છે। આજે 6ઠો દિવસ એટલે ભગવાનના લગ્ન કરાવ્યા, બહુ ધામધૂમથી ભગવાનના લગ્ન ઉજવાયા। તમે જેમ વાત કરી એમ ગોકુળિયું ગામ બની ગયું, જાણે સાક્ષાત ભગવાનના વ્રજ ગોકુળની અંદર આપણે ગયા અહીંયા, અને જે વાતાવરણ દેખાય વાતાવરણ બાનિયારી ગામની અંદર। આજ અહીં ગ્રામ લોકોએ સાથે મળી અને ઉપસ્થિત રહી ઘણા બધા રાજકીય ક્ષેત્રના માંધાતાઓ, ધર્મ ક્ષેત્રના સનાતન ધર્મના બહુ મોટા મહંતો સંતો એ સતત હાજરી આપતા રહ્યા છે, અને બાનિયારી ગામના આ જે આયોજકો છે એમનું સૌથી મોટું સરસ મજાનું કાર્ય એ છે કે આવનાર પ્રત્યેક વ્યક્તિનું ખૂબ સન્માન કર્યું છે, પ્રત્યેકને વ્યાસપીઠ સુધી આવકાર્યા છે, અને કોઈ વ્યક્તિ ભોજન કર્યા વગર ન જાય એમનો પ્રધાન સંકલ્પ છે, પ્રેમથી ભોજન કરાવ્યું છે। આજે પણ આપ જોવો છો તો હજારોની મેદની ભોજન લઈ રહી છે, ગાયો માટે પણ ખૂબ દાન અપાયા છે, ક્યારેક 65 મણ, ક્યારેક 70 મણ, ક્યારેક 100 મણ, ઘણું ઘણું દાન, માત્ર ખાલી બાનિયારી ગામની ગાયો માટે નહીં, ચાંદ્રાણી માટે, ત્યાર પછી સચ્ચિદાનંદ મંદિરના મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજ દ્વારા નંદીશાળા ચાલુ છે ત્યાં પણ ખૂબ ચારો યજમાનો તરફથી અપાયો છે। તો આ ગામના વિકાસ માટે કરીને, ગામના નવ ઉત્થાન માટે કરીને આ એક ભાગવતનું આયોજન કર્યું છે, બદલ અમે વ્યાસપીઠ ઉપર વિરાજમાન રહી અને યજમાનોને આશીર્વાદ આપીએ કે બસ આ ગામની ખૂબ ઉન્નતિ થાય। આ બાનિયારી ગામના એક લોકોના નવ ઉત્થાનના પ્રયાસને અમે બ્રાહ્મણો વધાવીએ છીએ, ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ, અને આવા સત્કાર્ય કરતા રહે એવી માહિતી। ઘણા વર્ષો પછી અમારા બાનિયારી ગામમાં પિતૃના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન થયેલ છે, અને ખૂબ બહોળી સંખ્યામાં લોકો ઠેર ઠેર ગામ ગામથી કચ્છ ગુજરાતમાંથી અમારા બાનિયારી ગામમાં પધારેલા હતા, અને બહુ બહોળી સંખ્યામાં લોકો આવેલા હતા। અને આજે જે રુક્ષ્મણી વિવાહનો જે આજે હતું એમાં રુક્ષ્મણી વિવાહમાં બહુ બહોળી સંખ્યામાં લોકો પધારેલા હતા, અને આનંદ બહુ બહોળી સંખ્યામાં ઉત્સવ ઉજવેલો હતો। આજે બાનિયારી ગામમાં આખું ગોકુળમય જેવું આખું માહોલ હતો, અને બહુ આમ જે આજે રાસ ગરબા પછી સામાજિક અમારા જે આહીરોનું જે ટ્રેડિશનલ જે કપડામાં જે લેડીસોનો રાસ, માણસોને ટ્રેડિશનલ કપડામાં સાફામાં જે જાન આવેલી હતી, જાનનું સ્વાગત કર્યું માંડવાવાળાએ, માંડવાનો આ જે આવ્યા હતા, અને રુક્ષ્મણી વિવાહનું આજે જે આયોજન હતું એ બહુ સફળમય આયોજન થયું, અને બહુ ગામ લોકોને બહુ ઉત્સાહભર એનું ઉજવણી કરેલી।